નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું મારી આકાશ એકેડેમી YouTube ચેનલમાં અને આજે હું તમારી સમક્ષ 1 થી 3 મે 2022 નું કરંટ અફેર્સ રજૂ કરીશ. છેલ્લે આપણે 22 એપ્રિલ 2022 નું કરંટ અફેર્સ જોયું હતું, ત્યારબાદ એટલે કે 23 એપ્રિલ થી 30 એપ્રિલ સુધીના પ્રશ્નો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ લિંક પર મળી જશે. તો એ લિંક પર તમે ક્લિક કરીને 23 થી 30 એપ્રિલ સુધીના પ્રશ્નો જોઈ શકો. અને ખાસ કરીને તમે હજી સુધી અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેર્સના વિડીયોની PDF જોઈતી હોય તો અહીં નીચે આપેલા WhatsApp નંબર પર મને મેસેજ કરી શકો, જેની પર હું તમને બધા જ કરંટ અફેર્સના વિડીયોની PDF પ્રોવાઇડ કરી દઈશ. તો હવે આપણે આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. તો તેમાં પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ઇન્ડિયા ફાર્મા એવોર્ડ્સ 2022 માં કઈ કંપનીને ઇન્ડિયન ફાર્મા લીડર ઓફ ધ યર નો એવોર્ડ મળ્યો? તો તેના જવાબમાં આવશે સિપ્લા, એટલે કે આન્સર એ. હવે આ એવોર્ડ જે છે તે રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા આપવામાં આવ્યો છે અને તેના રાજ્ય મંત્રી છે ભગવંત ખુબા દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે. અને આ એવોર્ડનું આયોજન ફિક્કી અને ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ દ્વારા કરવામાં આવ્યું છે. તે પરથી સિપ્લા કંપનીની વાત કરીએ તો તેની સ્થાપના 1935 થઈ હતી. તેના ફાઉન્ડર છે ખ્વાજા અબ્દુલ હામિદ, હેડક્વાર્ટર આવેલું છે મુંબઈમાં, ચેરમેન છે વાય કે હામિદ અને સીઈઓ છે ઉમંગ વોરા. હવે બાકીના એવોર્ડ્સની વાત કરીએ તો તેમાં ઇન્ડિયા ફાર્મા ઇનોવેશન ઓફ ધ યરનો એવોર્ડ ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ લિમિટેડને મળ્યો છે. ત્યારબાદ ઇન્ડિયા મેડિકલ ડિવાઇસ લીડર ઓફ ધ યરમાં પોલી મેડિક્યોર લિમિટેડને એવોર્ડ મળ્યો છે. ઇન્ડિયા મેડિકલ ડિવાઇસ કંપની ઓફ ધ યર તેમાં ટ્રિવિટ્રોન હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડને એવોર્ડ મળ્યો છે. ઇન્ડિયા મેડિકલ ડિવાઇસ MSME ઓફ ધ યર તેમાં નાઇસ નિયોટેક મેડિકલ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડને એવોર્ડ મળ્યો છે. ઇન્ડિયન મેડિકલ ડિવાઇસ સ્ટાર્ટઅપ ઓફ ધ યર તેમાં વેનગાર્ડ ડાયગ્નોસ્ટિક પ્રાઇવેટ લિમિટેડને એવોર્ડ મળ્યો છે. અને ત્યારબાદ ઇન્ડિયન મેડિકલ ડિવાઇસ ઇનોવેશન ઓફ ધ યરમાં મેરિન લાઇફ સાયન્સીસ પ્રાઇવેટ લિમિટેડને એવોર્ડ મળ્યો છે. ત્યારબાદનો બીજો પ્રશ્ન, તાજેતરમાં વ્હાઇટલી ગોલ્ડ એવોર્ડ કોણે જીત્યો? તો તેના જવાબમાં આવશે ચારુદત્ત મિશ્રા, એટલે કે આન્સર સી. ચારુદત્ત મિશ્રાને હિમ ચિત્તાઓના સંરક્ષણ માટે આ એવોર્ડ મળ્યો છે. પ્રિન્સેસ એની દ્વારા ચારુદત્ત મિશ્રાને લંડનમાં રોયલ જિયોગ્રાફિક સોસાયટીમાં આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં ઇન્ડિફાઈ ટેકનોલોજીસના સલાહકાર કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે રજનીશ કુમાર, એટલે કે આન્સર બી, જે SBIના પૂર્વ ચેરમેન છે. ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં કઈ ટનલને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ એવોર્ડ મળ્યો? તો તેના જવાબમાં આવશે અટલ, એટલે કે આન્સર ડી. હવે પીર પંજાલ ટનલની વાત કરીએ તો તે 11.215 કિલોમીટરની લંબાઈ ધરાવે છે અને ક્યાં આવેલી છે? તો કે જમ્મુ એન્ડ કાશ્મીરમાં આવેલી છે. ત્યારબાદ ડોક્ટર શ્યામા રોડ, તે પણ આવેલી છે જમ્મુ એન્ડ કાશ્મીરમાં અને તેની કુલ લંબાઈ છે 9.34 કિલોમીટર. ત્યારબાદ ત્રિવેન્દ્રમ પોર્ટ રેલવે, તે ક્યાં આવેલી છે? તો કે કેરલામાં અને તેની લંબાઈ છે 9.02 કિલોમીટર. અને ત્યારબાદ અટલ ટનલ, તે આવેલી છે હિમાચલ પ્રદેશમાં અને તેની લંબાઈ કેટલી છે? તો કે 9.02 કિલોમીટર. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, તાજેતરમાં શિવાલિક સ્મોલ ફાઇનાન્સ બેંક ના MD અને CEO કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે અંશુલ સ્વામી, એટલે કે આન્સર એ. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં જીન બેંક પ્રોજેક્ટની સ્થાપના કરનાર પ્રથમ ભારતીય રાજ્ય ક્યું બન્યું? તો તેના જવાબમાં આવશે મહારાષ્ટ્ર, એટલે કે આન્સર બી. હવે મેપમાં જોઈ શકાય અહીં આવેલું છે મહારાષ્ટ્ર, જે ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, કર્ણાટક અને ગોવા સાથે સરહદ ધરાવે છે. મહારાષ્ટ્રની રાજધાની છે મુંબઈ, રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી, મુખ્યમંત્રી છે ઉદ્ધવ ઠાકરે, જિલ્લાઓ છે 36, લોકસભાની સીટ છે 48 અને રાજ્યસભાની સીટ છે 19. ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં કઈ બેંકે MSME માટે
ઓપન ફોર ઓલ ડિજિટલ ઇકોસિસ્ટમ શરૂ કરી છે? તો તેના જવાબમાં આવશે આઈસીઆઈસીઆઈ બેંક, એટલે કે આન્સર સી. હવે એમએસએમઈ ની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ, જેના કેબિનેટ મિનિસ્ટર છે નારાયણ રાણે અને રાજ્યમંત્રી છે ભાનુ પ્રતાપ સિંહ. ત્યારબાદ આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરી તો તેની સ્થાપના 5 જાન્યુઆરી 1994 થઈ હતી. તેના ચેરપર્સન છે ગિરીશ ચંદ્ર ચતુર્વેદી, એમડી તથા સીઈઓ છે સંદીપ બક્ષી. તેની રજિસ્ટર્ડ ઓફિસ આવેલી છે વડોદરામાં અને કોર્પોરેટ ઓફિસ આવેલી છે મુંબઈમાં. ત્યારબાદનો 8મો પ્રશ્ન, તાજેતરમાં માઇક્રોપ્રોસેસર બનાવવા માટે ભારત સરકારે કયો કાર્યક્રમ લોન્ચ કર્યો? તો તેના જવાબમાં આવશે DIR5, એટલે કે આન્સર એ. હવે DIR નું પૂરું નામ થાય ડિજિટલ ઇન્ડિયા રિસ્ક. ત્યારબાદનો 9મો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશનું લેન્ડસ્કેપ ગાર્ડન સિટીઓ બર્લ માર્ક્સને યુનેસ્કોની વિશ્વ ધરોહર સૂચિમાં સ્થાન મળ્યું? તો તેના જવાબમાં આવશે બ્રાઝિલ, એટલે કે આન્સર સી. તે પરથી યુનેસ્કોની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 16 નવેમ્બર 1945 થઈ હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે ફ્રાન્સના પેરિસ ખાતે. તેના ડાયરેક્ટર જનરલ છે ઓડ્રે અઝોલે. અને બ્રાઝિલની વાત કરીએ તો તે સાઉથ અમેરિકાનું એક કન્ટ્રી છે, જેની કેપિટલ છે બ્રાસિલિયા, પ્રેસિડેન્ટ છે જાયર બોલસેનારો અને કરન્સી છે બ્રાઝિલિયન રિયલ. ત્યારબાદનો 10મો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય સેનાના વાઇસ ચીફ કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે BS રાજુ, એટલે કે આન્સર બી. પહેલા કોણ હતું? તો કે મનોજ પાંડે, અને હવે બન્યા છે વાઇસ ચીફ BS રાજુ. અને મનોજ પાંડે જે છે તે ભારતીય સેનાના ચીફ બન્યા છે. ભારતીય સેનાની વાત કરીએ તો આર્મી ડે 15 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં. આર્મીના ચીફ છે લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે અને વાઇસ ચીફ છે BS રાજુ. ત્યારબાદનો 11મો પ્રશ્ન, તાજેતરમાં એમાન્યુઅલ મેક્રોન કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા? તો તેના જવાબમાં આવશે ફ્રાન્સ, એટલે કે આન્સર ડી. ફ્રાન્સની વાત કરીએ તો તે યુરોપનું એક કન્ટ્રી છે, જેની કેપિટલ છે પેરિસ, પ્રેસિડેન્ટ છે એમાન્યુઅલ મેક્રોન, પ્રાઇમ મિનિસ્ટર છે જીન કાસ્ટેક્સ અને કરન્સી છે યુરો અને CFP ફ્રેન્ક. ત્યારબાદનો 12મો પ્રશ્ન, તાજેતરમાં વિશ્વ પશુ ચિકિત્સા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 30 એપ્રિલ, એટલે કે આન્સર એ. અને 30 એપ્રિલે આયુષ્માન ભારત દિવસ પણ મનાવવામાં આવ્યો હતો. તે પરથી મે મહિનાના મહત્વના દિવસોની યાદીની વાત કરીએ તો 1 મે ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે. ત્યારબાદ ઇન્ટરનેશનલ લેબર ડે પણ 1 મે મનાવવામાં આવ્યો છે. ત્યારબાદ ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમી ડે તે 2 મેના રોજ મનાવવામાં આવ્યો હતો. આમ અહીં આપણે આજે 1-3 મે 2022 કરંટ અફેર્સ પૂર્ણ કર્યું. જે પ્રશ્નોમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.